જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે શુંગવંશ વિશે સંપૂર્ણ માહિતી પૂર્ણ કરી લીધી છે. આજે આપણે મિત્રો શરૂ કરવાનું છે કણ્વવંશ વિશે માહિતી મેળવવાનું. કણ્વવંશના અગત્યના રાજાઓ જે છે એમાંથી સૌથી પહેલું નામ છે વાસુદેવ કણ્વનું. તો એ વાસુદેવ કણ્વની માહિતી મેળવીએ એની પહેલાં તમને હું એક નકશો દર્શાવું છું કે જ્યાં કણ્વવંશની સત્તા ભારતની અંદર હતી. તમે જોશો કે મગધની અંદર જ્યારે મૌર્ય વંશની સત્તા હતી ત્યારે લગભગ આખું ભારત કરતાં પણ વધુ વિસ્તાર મૌર્ય વંશની અંદર હતો. એના પછી જ્યારે શુંગવંશની સત્તા આવી હતી તો લગભગ શુંગવંશની સત્તા જે છે એ તમને મધ્યપ્રદેશ સુધી જોવા મળતી હતી, આસપાસના વિસ્તાર સુધી જોવા મળતી હતી. પણ હવે જ્યારે કણ્વવંશની સત્તા આવી ત્યારે કણ્વવંશની સત્તા લગભગ માત્ર મગધના વિસ્તારો પૂરતી સીમિત થઈ જાય છે, બીજે ત્યાંય સત્તા તમને એમની જોવા મળતી નથી. તો મિત્રો, આ વાત કરી આપણે કણ્વવંશ વિશેની. મિત્રો, કણ્વવંશની સ્થાપના કઈ રીતની થઈ? તો તમે બધા જાણો છો કે શુંગવંશના છેલ્લા રાજા જે દેવભૂતિ હતા એ દેવભૂતિના સમયગાળા દરમિયાન એના સેનાપતિ હતા આ વાસુદેવ કણ્વ. અને એ વાસુદેવ કણ્વએ આ દેવભૂતિની હત્યા કરીને એની જગ્યાએ શુંગવંશની સ્થાપના કરી છે. એટલે સ્થાપક સૌથી અગત્યનો છે. બહુ નાનો વંશ છે એટલો બધો કંઈ પરીક્ષામાં ખાસ પૂછાતો નથી, અને જો પૂછાય છે તો બે વસ્તુ પૂછાય છે કે કણ્વવંશનો સ્થાપક રાજા કોણ અને કણ્વવંશનો છેલ્લો રાજા કોણ, કણ્વવંશના છેલ્લા રાજાની હત્યા કોણે કરી એ પણ તમને પૂછાતું હોય છે. તો એટલું યાદ રાખો કે અહીંયા કણ્વવંશની સ્થાપના કોણે કરેલી છે મિત્રો? તો કે વાસુદેવ કણ્વએ. કયા વર્ષમાં કરી? તો કે ઈસવીસન પૂર્વે 75ની અંદર. અમુક પુસ્તકમાં ઈસવીસન પૂર્વે 73 પણ લખવામાં આવતું હોય છે, બંને ઓથેન્ટિક જવાબ છે, તો આપણે બંનેને યાદ રાખશું. તો ઈસવીસન પૂર્વે 75ની અંદર કણ્વવંશની સ્થાપના કરવામાં આવે છે અને શુંગવંશની સમાપ્તિ થાય છે. આ ભાઈ કયા વંશના પ્રોત્સાહક હતા, કયા વંશ કરતા હતા, આપણે કયા ધર્મના પ્રોત્સાહક હતા? તો મિત્રો યાદ રાખજો કે આ એક બ્રાહ્મણ વંશ હતો અને એમણે બ્રાહ્મણ ધર્મને પ્રોત્સાહન આપ્યું છે, બૌદ્ધ કે જૈન ધર્મને નહીં. તો ખાસ યાદ રાખજો, શુંગવંશની જેમ આ પણ એક બ્રાહ્મણ ધર્મનો સંરક્ષક વંશ છે. આગળ વાત કરીએ, રાજધાની કઈ છે? તો કે પાટલીપુત્ર કન્ટિન્યુ હજી ભારતની રાજધાની તરીકે કાર્ય કરે છે, પરંતુ હવે આ સામ્રાજ્ય માત્ર મગધ પૂરતું સીમિત થઈ ગયું છે, આખા ભારતમાં એની સત્તા નથી. આ વાસુદેવ કણ્વ જે છે એના 3 ઉત્તરાધિકારીઓ હતા. આ વંશના કુલ 4 ઉત્તરાધિકારીઓ અને વાસુદેવ કણ્વના કુલ 3 ઉત્તરાધિકારીઓ. એમાં કયા કયા? તો કે વાસુદેવ કણ્વ, પછી ભૂમિમિત્ર કણ્વ નામનો એક રાજા આવ્યો, એના પછી નારાયણ કણ્વ આવ્યો, અને છેલ્લે જે છે એ સુશર્મન કણ્વ નામનો જે વ્યક્તિ જે છે એ શાસનની અંદર આવે છે. હવે આ સુશર્મન કણ્વ વ્યક્તિ નામનો જે રાજા જ્યારે શાસન કરતો હતો એના સમયગાળા દરમિયાન દક્ષિણ ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશના વિસ્તાર એક વંશ સત્તામાં આવ્યો હતો જેનું નામ છે સાતવાહન વંશ. એને આંધ્રભૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાતવાહન વંશનો સ્થાપક રાજા છે સિમુક. અને આ સિમુકની ઈચ્છા હતી કે મારે મગધનો રાજા બનવું છે. એટલે એવું કહેવાય છે કે સુશર્મન કણ્વની સત્તા જ્યારે મગધમાં હતી ત્યારે આ જે વ્યક્તિ જે છે સિમુક નામનો વ્યક્તિ, સાતવાહન વંશનો સ્થાપક વ્યક્તિ, એ મગધ ઉપર આક્રમણ કરે છે. અને શું કરે છે? તો કે ભાઈ સુશર્મન કણ્વની હત્યા કરીને ત્યાં પણ સાતવાહન વંશની સ્થાપના કરે છે. તો મગધમાં સાતવાહન વંશની સ્થાપના પણ કોણે કરી છે? તો કે સિમુકે કરેલી છે. જો કે મગધની અંદર સિમુકની સત્તા લાંબો સમય સુધી ટકતી નથી, કારણ કે એનું મુખ્ય ક્ષેત્ર કયું હતું? તો કે મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશનો વિસ્તાર હતો. પરંતુ એ થોડા સમય માટે મગધમાં શાસન સ્થાપવામાં સફળ થાય છે, એ તમે યાદ રાખજો. હવે એક તુલના કરીએ કે શુંગોની તુલનામાં કણ્વવંશની સત્તા જે છે એ ખૂબ જ ઓછા પ્રદેશોની અંદર હતી, માત્ર મગધ પૂરતી એ સીમિત હતી, જેની આપણે ચર્ચા કરી લીધેલી છે. આના જ સમયગાળા દરમિયાન એવું કહેવાય છે કે ભારતનો પંજાબનો વિસ્તાર જે છે એ ઇન્ડો ગ્રીક રાજાઓએ કબજો લઈ લીધો હતો. તો આપણે મિત્રો જે વાત કરી અત્યાર સુધીમાં એ કણ્વવંશ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે મેળવી લીધેલી છે. તમારે આમાં શું યાદ રાખવાનું છે? તો કે સ્થાપક રાજા કોણ છે? તો કે વાસુદેવ કણ્વ છે. કોની જગ્યાએ આવ્યો એ? તો કે દેવભૂતિ શુંગની હત્યા કરીને એ ભાઈ ગાદી ઉપર આવ્યો હતો ઈસવીસન પૂર્વે 75ની અંદર. અમુક જગ્યાએ 73 પણ લખેલું છે. એના પછી કઈ યાદ વસ્તુ યાદ રાખવાની કણ્વવંશમાં? તો કે આ વંશનો છેલ્લો રાજા કોણ છે? તો કે સુશર્મન કણ્વ છે. એની હત્યા કરીને કોણ શાસનની અંદર આવે છે? તો એવું કહેવાય છે કે ઈસવીસન પૂર્વે 25ની આસપાસ જે સિમુક નામનો વ્યક્તિ જે સાતવાહન વંશનો રાજા હતો એ આ ભાઈને પરાજિત કરવામાં સફળ થાય છે. એટલે અગત્યની બાબતો જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે, જેની ચર્ચા આપણે કણ્વવંશને અહીંયા પૂર્ણ કરી લીધી છે. અને ફરી પાછા મિત્રો આવતીકાલે એક નવા રાજા સાથે આપણે મળીશું. આભાર મિત્રો.